આજના લેક્ચર વિડિયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 4 5005 વિદ્યાર્થી મિત્રો આજે 5005 છે આના આપણે અવયવો પાડી અને ગુણાકારની રીતે દર્શાવવાના છે તો ચલો 5005 ना अपने भाग पाड़िए तो पाछो पांच एटले बे वडे भाग चालशे नहीं त्रण वडे पण न चाले पांच वडे चालशे एटले 5005 भाग्या तमे पांच करशो तो तमने 1001 मळशे 5000 भाग चाल्यो हवे आ 1001 छे એનો સાતે ભાગ ચાલશે એટલે 143 સાતો 1001 143 નો ભાગ 11 ચાલશે એટલે 11 × 13 કરો તો આપણે 143 મળે અને 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ પણ ઘડીએમાં આવે નહીં એટલે 13 × 13 અને આ જ અવયવો આપણે આજે પાડ્યા એ જ અવયવો આપણે આ રીતના પણ પાડી શકીએ એટલે અહીંયા જે અવયવો આપેલા છે આ અવયવો આ રીતના જ આપેલા છે કે 1001/5 પછી 143 સાતે ભાગ ચાલશે પછી 11 ભાગ ચાલે અને આ રીતના અવયવ પડે આ અવયવ અને આ અવયવ જે છે આમાં કોઈ જ ફરક નથી આપણે પ્રાથમિક શાળામાં બધા આ રીતના અવયવો પાડતા હતા પરંતુ હવે 10મા ધોરણની અંદર આ જ અવયવ અહીંયા પાડેલા છે પરંતુ થોડી સિસ્ટમ પાડવાની અલગ છે તમે અહીંયા બોક્સ બનાવો તો પણ ચાલે એટલે આ બધું થોડું હવે પ્રાઇમરી લેવલ જેવું લાગે એટલે આપણે આ રીતના અવયવો પાડવાના અને આ અવયવોનું આપણે ગુણાકારની રીતે દર્શાવવાનું છે તો કઈ રીતના ગુણાકારની રીતે દર્શાવાય તો આ રીતના 5000 કરવાના લખવાના અહીંયા આપણે કેટલા કેટલા વડે ભાગ ચલાવ્યો 5, 7, 11 અને 13 તો 5×7×11×13 તો વિદ્યાર્થી મિત્રો આ ગુણાકારની રીતે અહીંયા આપણું થઈ ગયું કમ્પ્લીટ તો આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 5 સમજશું